જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, બધા મજા કરો છો ને? હા બાળ મિત્રો, તમે આગળના ભાગમાં શું કર્યું? હા, અલગ અલગ વાસણો લઈને તેમાં એક કપથી પાણી ભરીને જોયું અને કયા પાત્રમાં કેટલું સમાય છે તે બધી વસ્તુ તમે કરી અને જોઈ પણ. તો બાળકો, આ ભાગમાં આપણે શું કરવાના છે ખબર છે? નથી ખબર તો જુઓ. કયા વાસણમાં પાણી વધુ સમાય છે તો આપણે એ જોવાનું છે કે કયા પાત્રમાં પાણી વધુ સમાય છે અને કયા પાત્રમાં પાણી ઓછું સમાય છે. જુઓ બાળકો, જે વાસણ હોય છે તે વાસણ તેની ગુંજાશ પ્રમાણે પાણી સમાવે છે. ગુંજાશ એટલે શું ખબર છે તમને? વાસણ તેના સાઈઝ પ્રમાણે, તેના આકાર પ્રમાણે પાણીનો સમાવેશ કરે છે. તો જે મોટું વાસણ હોય તેમાં પાણી કેવું સમાય? વધારે સમાય. પણ એ લાંબું હોય કે પહોળું હોય તે બધી વસ્તુ આપણે જોવી પડે. તમે ગયા ભાગમાં ઘણું બધું જોયું છે કે બોટલ હોય છે તો તે લાંબી હોય છે અને તપેલી છે તે સાંકડી છે, નાની છે. તેમ છતાં બંનેમાં પાણી સરખું સમાયું છે. તો એ જ વસ્તુ ધ્યાન રાખીને આપણે અહીં અલગ અલગ વસ્તુમાં પાણી ભરીને જોવાનું છે કે શેમાં વધુ સમાય છે અને શેમાં ઓછો સમાય છે. તો ચાલો આપણે એક પ્રવૃત્તિ જોઈએ. બાળકો, તમે જે આ પ્રવૃત્તિ કરી છે ઘરે, જો જગ, ગ્લાસ, તબલર, મોટી તપેલી અને વાટકી, આ જે પાત્રો લઈને તમે પ્રવૃત્તિ કરી તો તેમાં સૌથી ઓછું પાણી શેમાં સમાય છે? અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. તો કયા પાત્રમાં પાણી ઓછું સમાય? આપણે જોયું ને, જે સૌથી નાનું હોય તેમાં પાણી ઓછું સમાય છે. તો અહીં પાત્ર કયું નાનું દેખાય છે? વાટકી. તો અહીં શું આવશે જવાબ? વાટકી. હવે જુઓ, કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે? કયા વાસણમાં સૌથી વધુ સમાય? જે વાસણ મોટું હોય એની ગુંજાશ વધારે હોય તેમાં પાણી વધુ સમાય છે. તો અહીં જવાબ શું આવશે બાળકો? સૌથી મોટું વાસણ કયું દેખાય છે? તપેલી. તો અહીં જવાબ તપેલી આવશે. બાળકો, તમારે બધા વાસણોનો ઉપયોગ કરીને આ એક કપ લઈને એના દ્વારા જ બધું પાણી ભરીને જોવાનું છે કે કયા કપથી કયા વાસણમાં કેટલા કપ પાણી માય છે, આ કેટલા કપ એમાં સમાય છે તે જોવાનું છે. આપણે આ મોટી તપેલીને આ કપથી ભરીને જોવાનું છે અને ગણવાનું છે કે આમાં કેટલા કપ સમાય છે. પછી આ જે વાટકો છે, તેને પણ આ રીતે કપથી ભરીને જોવાનું છે કે કેટલા પાણી સમાય છે, આમાં કેટલા કપ થાય છે, એ બધી વિગત તમારે નોંધવાની છે. અહીં આપણે શું કરવાનું છે? આપણે આ રીતે એક કપ લેવાનો છે અને આ કપથી અહીં જે વાસણોના નામ લખ્યા છે તે પ્રમાણે વાસણો લઈને એમાં પાણી ભરવાનું છે. જુઓ, તમે ઉપયોગમાં લીધેલું વાસણ આ રીતે વાસણ લેવાના છે અને વાસણ ભરવા માટે થયેલા પાણીના કપ, આ કપથી એ વાસણમાં કેટલું પાણી સમાય છે તે અહીં લખવાનું છે. જુઓ, વાટકી છે, આ જે વાટકી છે તેને કેટલા કપ પાણી નંખાય છે? એક, બે અને ત્રણ. તો આ જે કપ છે તેમાં આ વાટકી જે છે તેમાં કેટલા કપ સમાયું બાળકો? ત્રણ. તો મેં તો અહીં આ વાટકી લીધી છે. તમારી પાસે જે વાટકી હોય તેમાં જેટલું પાણી સમાય તે તમારે અહીં લખવાનું.
લખવાનું છે. હું અહીં 3 લખું છું કારણ કે મારું અહીં આ વાક્યમાં 3 કપ સમાયું છે. હવે જુઓ ગ્લાસ. તો બાળકો આ એક ગ્લાસ મેં લીધું છે અને આ કપ લઉં છું. એમાં કેટલું પાણી સમાય છે તે આપણે જોઈએ. 1 2. તો બાળકો આ ગ્લાસમાં માત્ર 2 કપ સમાયું છે. તો અહીં હું લખું છું 2. હવે મગ. તો મગ એટલે ચાનો કપ, મોટો જે આવે છે ને તે. તો તેમાં તમારે આ કપથી પાણી ભરવાનું છે અને નોંધ કરવાની છે. હવે આવશે તપેલી. તો બાળકો તપેલીને આપણે આ કપથી ભરીશું. 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 બાળકો આ કપથી આ તપેલી કેટલું પાણી સમાયું? 22 કપ. કેટલા? 22 કપ. તો હું અહીં 22 લખું છું. તો બાળકો આ તમારે ઘરે ચોપડીમાં તમારા ઘરે કપ લઈને એ પ્રમાણે તમારે આ વિગત લખવાની રહેશે. બાળકો આપણે શું કરવાનું છે અહીં? જુઓ, જેમાં વધુ પાણી સમાય તેના પર તે ગોર કરવાનું છે. આ જે ચિત્રો આપ્યા છે ચોપડીમાં તે અહીં મેં દોરેલા છે. તો આપણે કઈ રીતે કરવાનું છે? જુઓ, આ તપેલી અને આ તપેલી, તો આમાં પાણી સેમાં ઓછું સમાય છે? આમાં. અને સેમાં વધારે સમાય છે? આમાં. તો આપણે શું કરવાનું છે? જેમાં વધારે સમાય એટલે મોટી તપેલી, તેના પર તે ગોર કરવાનું છે. બરાબર છે? જો આ ચમચી અને આ મૂઠી ચમચી, તો સેમાં વધુ સમાય? આમાં કે આમાં? આમાં? નહીં, આમાં વધુ સમાય. તો આપણે આ વિગત અહીં નોંધ કરવાની છે અને ગોર કરવાનું છે. જુઓ, આ ડોલ છે અને આ ટબલર છે, તો સેમાં વધારે પાણી સમાશે? આમાં? નહીં, આમાં. તો આપણે એની ફરતે આ રીતે ગોર કરવાનું છે. હવે જુઓ, અહીં આ કપ છે, આ રકાબી છે, તો સેમાં વધુ સમાશે? બોલો. હા, કપમાં. તો આપણે એના ફરતે ગોર કરવાનું છે. હવે જુઓ કપ, અહીં આ મોટો લોટો છે અને આ નાનો લોટો છે. તો ભાઈ અહીં જે છે તેમાં કોની ફરતે ગોળ કરવાનું થશે? ખબર પડે છે? હા. હવે અહીં જુઓ, અહીં કોની ફરતે ગોળ કરવાનું છે? સેમાં બધું પાણી સમાશે? તો બાળકો આ જે બે છે તેમાં તમારે જાતે કરવાનું છે. કરશો ને? બાળમિત્રો, આપણે આ ભાગમાં શું શીખ્યા? વાસણ ભરવાની મજા, પાત્રો દ્વારા માપન કર્યું, અલગ અલગ પાત્ર લઈને આપણે પાણી ભરીને જોયું, એનું માપન કર્યું, અને સેમાં વધુ સમાય છે પાણી તે પ્રવૃત્તિ આપણે જોઈ અને કરી પણ. તો બાળકો આ બધું તમારે ઘરે કરવાનું છે અને નોંધ કરવાની છે. બાય બાળમિત્રો.